प्रगट हो तब आनंद अंग नुमा प्रेम प्रगट हो आनंद अंग नुमा नैम धर्म नहीं प्रेम में वैम भेद ही मिट जा नैम धर्म नहीं प्रेम में उतारी भोय रखे तब जावे घर की मां शीश उतारी भोय रखे तब जावे घर मारा हरि भक्तों तुलसी क्या रे पीपल हरि भक्तों वैम भूली प्रेम वैम भूली भूली प्रेम मां भरपूर था तू सत्य अहिंसक शास्त्र धारी सत्य अहिंसक शास्त्र धारी मैं सू
प्रेममा भरपूर थातो जाओ सत्य अहिंसा शस्त्रधारी सूर थातो एक खुशी नी बात करूं आज मने मारा आत्मा थे ये भी खुशी थे यार मैं कोई भाईलाल भाई ना दीदार होता गया मारी बात करूं तुम तुझे बापू पे का कांदास बापू का जने संगत करी सेवा भाईलाल भाई हम बैठा से हमने प्रेम थी तारीफ होता वाला बापू ना एक एक मानसों ने अपने याद रखवा मने आखरी खबर पड़ी मने खबर पड़ी नाम एवं जबरू नाम किशन काका घाटी भाईलाल भाई सलीम भाई नाथालाल जी नेपा भगत मोहनलाल आ महापुरुषों बधाए अपना एक भजन ना एक महातिकल केड़ा पड़ गया वाला अपने बधाई जगह आनंद करी रहा तो आप बधो फाड़ो ये महापुरुष ने जाए से આ બધા એવી મહેનત કરી છે ને કે આવું ભજન નહોતું મારા દેહાણ ભજન હતું આપણું હાર્મોનિયમ પછી આવ્યું માતાજી પછી આવ્યા પેલા ભેટી પણ નહોતું શત્રુ સારામ બાપા કાંદાસ બાપુને બાપુની ઉંમર ક્યાં 14-15 ઉંમર બાપુની એમનું વતન છોડીને બાપુ સીધા શત્રુ સારામ બાપા પાસે જાય છે પોતાની ભાવના એવી બસ હવે પીપળી જવું છે ડાડું એક વણા ગામ આવે છે હાલમાં કોઈ સમય પીપળી જાવ તો વણા આવે છે ત્યાં એક મહાત્મા રહેતા એમની ઘરે બાપુ રોકાય છે 6 મહિના ત્યાં રોકાય છે પછી સદગુરુ સ્વારામ બાપા એમને મળે છે તો બાપા તો રામસાગરમાં ભજન ગાતા હારમાં તો ઉગાડવાય ન દેતા એવું સ્વારામ બાપાનું જીવન હવે એમના ચરણમાં જે મહાપુરુષો રહ્યા હોય બ્રહ્મનિષ્ઠ પુસ્તા मैं नाम साहेब को नोरी नई योग से देनी जरूरी ये सदगुरु स्वारम नंदल ले आ रही हो क्या से तू से निराशी पद्मा मालो कोई गगन का ड्रमो आलो परने सबद ने सुरता नार स्वयंवर सुरा भाई सदगुरु ना देश को हमारा सुरा भाई मारा गुरु भाई से मारा सुरा भाई से नहीं बचपन में भेगा से मारे और मागड़ों में आली ने तो आप दू पसी चो मारे વિડિયો પછી આવ્યો ને મારે આ બધું હું પહેલેથી ગુરુ આશ્રમમાં ભેગા રહેલા છે બહુ બાપાને સેવા બહુ કરી પૂજ્ય કાનદાસ બાપુના મોટા ગુરુભાઈ જે રામદાસ બાપા હતા બાજો કૃષ્ણદાસ બાપુ અત્યારે હાલ આપણા મહંત આપણા યોગ પુરુષ મહાપુરુષ આપણા એ પૂજ્ય બાપુથી નાના સદગુરુ સેવાદાસ બાપાના આશીર્વાદ બધાય ઉપર અમુક વહી લગી કાનદાસ બાપુ પીપળી ધામ રહી છે કાલે પણ એક કુદરતી માહોલ છે આજે બાપાની યાદ થઈ કાલે અમે ભજન માતા ચોટીલા તો ડાયરો હામાં બેઠો કાનદાસ બાપુની થોડીક યાદ કરો મેં કીધું બાપા તો મારા માવતર છે એની વાત શું કરી પણ એમનો કપડે અમુક જે અનુભવ નજીક રહીને થયેલો છે એ થોડીક વાત કરી બાકી તો ફકીરી જીવન હતું ફકીર હતા પોતે એવું જ એનું જીવન અને અનેક મહાપુરુષોની એને દુઆઓ લીધેલી અનેક મહાપુરુષો सदगुरु बजरंगदास बापा भोले तेरी जटा में बहती है गंग धारा आखी रात गौराई बीजू भजन नहीं अने बापा नाचाय मंगला ए गणपति थापीन बापू कांदा बापू ने कीधु बापू शिवजी महाराज ने बस आखी रात वारंवार बस भोले तेरी जटा में बापा नाचे बजरंगदास बापू जगमाल भाई ने हमने देहांत थयो पोतानो सतलोक गया छे पोते જગમાલ ભાઈ ની હાજરી હતી એમાં પ્રમાણ તમે કયો ને પ્રમાણ પ્રમાણ માં મળેલા તમે જો જગમાલ ભાઈ ની હાજરી બટુકસી બાપુ દરબાર સમારડી એક અંદાસ બાપુ ને જગમાલ ભાઈ ને બોમ્બે થી લઈ આવેલા ભાઈલાલ ભાઈ ને અમુક વાત નો ખ્યાલ નતા બોમ્બે થી લઈ આવ્યા અંદાસ બાપા નો હુકમ છે કે તમે બટુકસી બાપુ ને કીધું તમે એક કામ કરો કાંદાસ મહારાજ ને લઈ આવો અંદાસ બાપુ ને લઈ આવો અને ભેળા જગમાલભાઈ આવ્યા આ જગમાલભાઈ આપણા એને બારાડી સુર કહેવાલા બાહોસ એ સુર હવે ન જોવા મળે
યાદ કરવા પડે. મેં યાદ અને ખૂબ આનંદ કર્યો એમની સંગાથે. એવા આપણા બધા આરાધકોને આજે કાંઈ મસ્તી આવી એની મસ્તી છે. આ બધાને સાંભળી સાંભળીને જોઈ જોઈ એટલે હવે સાંભળવું તો સારું એમ, બધું નહીં સાંભળવાનું. બેઠક કરી તો સારે ઠકા, બધે બેઠક નહીં કરવા. આમાં સંગત દોષ પહેલો લાગે છે. અને આવા મહાપુરુષના ચરણમાં રહ્યા પછી તો વાલા આટલું તો થોડુંક ધ્યાન લેવું જ પડે ને. આપણા ગુરુ મહારાજો કહેતા કે આ રસ્તે હાલજો તો આપણે રસ્તે ખાલી હાલ્યું જવાનું છે. કેડા તો એ પાડી ગયા છે, આપણે કેડા પાડવાની જરૂર નથી. કેડા તો એ મહાપુરુષો પાડી નહીં ગયા. અમારા દેવદાભાઈ મારા એકદમ પરમ સ્નેહી જૂના, અમે શિવરાત્રિમાં ભેગા આ પેમેન્ટ વાળા ટણ નોટો બધી ઉડે છે એવું નહોતું પેલા. ઉતારે ઉતારે જઈ પાંચ પાંચ રૂપિયા સાત સાત રૂપિયા એમ કરીને આખો શિવરાત્રિનો મેળો કરી લઈને એ માન 300-400 રૂપિયા થાય. હા, પણ એ મોજ આવું અનેરી એમ, પૈસાનું બહુ માધ્યમ નહીં, બહુ માતમ નહીં, પ્રેમનું. પણ પ્રેમ ભારો ભાર, જ્યાં જાઓ ને ત્યાં પ્રેમ. આ મેં તમને કીધું રામસંગભાઈની વાત કરી તમને. રામસંગભાઈ મારી ઝૂંપડી આવ્યા અને અટ કરીને બેઠા. તમારે જાવદે આવશો નહીં ચાલી, હું આવીને બે જાય નહીં. રામસંગ બાપુ તમે કયો તે આવું, બસ મને કે એમ નહીં કઈ તારીખે આવું છે, કયો ભજન તમે કયો તારીખ. રામસંગ બાપુ તમે કયો, મારે આજે જ ભજન કરવા, ચાલો બેસી જાઓ. બીજું એ મેક પર મેં પહેલી વાર મને રામસંગ બાપુ લઈ આવેલા અને પોતે ભજન આમ રીતે જીવન હતું એમનું. સંતસભામાં પોતે જીવન જીવેલા એટલે બધું ધ્યાન એમાં ખ્યાલ હોય બધું. કાનદાસ બાપુ, જગમાલભાઈ, બજંગદાસ બાપુ પાસેથી વિદાય લીધી અને એ સમયે લગઝરી બસ બચા બંધાવીને બટુકસી બાપુ ચમારડી આખા મંડળને બોમ્બેથી લઈ આવેલા. આખા મંડળ એમાં બધા આવી ગયેલા, બાપુનું આખું મંડળ. આપણે તને ગાડીઓ લઈને ફરી, બાપુ બસ લઈને ફરતા. આ ખાલી આપણે ગાડીઓ છે ને પાંચ સાત જણા, આમ બાપુનું તો આખું મંડળ લઈ ફોજ હતી, એક ફોજ ભજનની ફોજ. આખી લક્ઝરીમાં કેટલા ખાઈમાં છે, મોટી લક્ઝરી હોય એ સમયની લક્ઝરી પાસે. બોમ્બેથી બંધાવીને બટુકસી બાપુ દરબાર બદંગદા બાપુ પાસે લઈ આવ્યા કાનદાસ બાપુને અને જગમાલભાઈને. આખી રાત બાપાએ ભોળાનાથના ભજન સાંભળ્યા, બાપા નાચ્યા ખૂબ અને પછી બાપુ ઘણો સમય રોકાય છે ત્યાં, પછી વિદાય લે છે. પણ જગમાલભાઈ બાપુને કીધું, કાનદાસ બાપુને પાલીતાણા પહોંચ્યા ને કીધું કે બાપાએ ઓમ બહુ આપણને આનંદ કર્યો, રાજી ન કર્યા સંતોના પ્રમાણ આમ પડે વાલા. તો કાનદાસ બાપુ કે એમના તો આશીર્વાદ એ ગણાય, બીજું રાજી થવાની શું વાત, એમાં રાજી થઈ જવાનું. આવા મહાપુરુષો તમને ખાલી દાંત કાઢે તમારે આમ નાચે એટલે વાત પૂરી થઈ ગઈ ને. એ દાંત જ ન કાઢે, દાંત કાઢે તો સમજી લેવાનું આપણા ભાઈ ખુલ્યા. સાધુડા કોઈ દાંત ન કાઢે, અને દાંત કાઢ્યા તમારે હમણાં આમ આનંદમાં આવ્યા એટલે સમજી લેવાનું. અનવર મી અહીંયા સત્સંગ કરતા સામે સતાર બાપુ સભામાં બેઠા, 20 વર્ષની ઉંમર સતાર બાપુ. અને કાનદાસ બાપુને પૂછ્યું, સદગુરુ નારાયણ બાપુએ, કાનદાસ બાપુ અને નારાયણ બાપુએ સતાર બાપુને સાંભળેલા એ સમય એમનો જમાનો. આ સતા રામ બાપા ગોદડિયાના આશ્રમમાં પૂછ્યો, કાનદાસ બાપુ નારાયણ બાપુ એક નજીકનું ગામ છે બે સોહલા નાકડિયા કાળો ભાર નદીઓ માં ગંગા સતી પાનબાઈ કહળસંગ ભગત એને કાંઠે પાકેલા. અહીંયા જો રામ બાપા ગોદડિયા જગત એને માં કે માં, અમારી માં મરી ગઈ. બજંગદાસ બાપા એટલું કોઈ દી રોયા નથી. જેથી બાપાએ સમાધિ લીધી ને રામદાસ બાપો ગોદડિયાએ કોક માટી માની રોતા. પછી બધા સંતો કહેતા હતા, બજંગદાસ બાપા આટલું બધું શું કામ રોદન કરો છો, એ કે હવે મારી માં વહી ગયા, મારે ક્યાં જવું. આ બજંગદાસ બાપુના સંતો, આ મહાપુરુષો એમને સાંભળેલા એ મહાપુરુષો કાનદાસ બાપા સદગુરુ નારાયણ બાપુ. આપણે ને જીલે ખાલી રસ્તે પીડા જાય ને તો એ આનંદ આવે, મોજ મોજ. આ ભાઈવે કરીને વહી ગયા. આ દૂરનગરી તમને ઇતિહાસ તમે સાંભળો ને તમને લાગો દૂરનગરી કેમ ગવાય. અને એ બાપાએ ગાયેલી છે, ક્યાં ગાયેલી છે, બે દ્વારકા. અને ભજનના એંધાણ છે બધા, આ મસ્તીના અહીંયા લૂંટેલી છે. આગળી મને ભાઈલાલ ભાઈ યાદ કા ભાટિયાવાડી હોલ બોમ્બે, એટલે સંતવાણી બાપાને ખુલી શકે. બધી કેસ્ટો આપણે સાંભળી છે બધી. વિચાર આવ્યો જગમાલભાઈ કીધું બાપા, બાપા રાજી ન કર્યા, ભલે સાંભળજો.
અહીંયા સદગુરુ બાપુ રામ સદગુરુ રંગદાસ બાપાએ એ સમયે કીધું બટુકસી બાપુને કે ઓલી બસને પાછી વાળો અહીંયા જગમાલભાઈને બોલું અને વાંથી બદંગદા બાપુને બોલું બટુકસી બાપુને કીધું બાપુ બસને પાછી વાળો પાલીતાણા વાહે બુલેટ કર્યું પાલીતાણા આગળ થોડી શિહોર બાજુ બસ નીકળી હતી બુલેટ આડું ફરી ગયું બધું બાપા પાછા બોલાવશે હાલો કાનદાસ બાપુ હતા મહાપુરુષ હતો સંતનો પાછો આ દેશ પાછી બસને વાળીને ગયા ક્યાં આવો એ સમયનો 5 રૂપિયા કરવા તો તકલીફ થઈ પડી એ સમય બપુલગી રોક્યા બંદા બાપાએ જમાડ્યા તકમાલભાઈને કાનદાસ બાપુને અને 51,000 રૂપિયા કોરે કોરી નોટો તમે જોઈ ન હોય એવી 51,000 પૂજ્ય કાનદાસ બાપુની જોડીમાં નાખ્યા અને 25,000 જગમાલભાઈની જોડીમાં કાનદાસ બાપુ જગમાલભાઈ તો કેતો તો રાજી ન કર્યા થઈ ગયા નહીં મન કી જાણે તન કી જાણે જાણે ચિતકી ચોરી ઇનકે આગે ક્યાં છુપાય જિનકે હાથ મે જીવન ડોરી આવા મહાપુરુષો પાસે જદી ભેટા થઈ જાય ને તદી લાવો લોટી લેવા આનો કોઈ નક્કી નથી આજે ભેગા મળ્યા છીએ આપણે ભલે વાતો કરતા તારીખોની પણ હવે શ્વાસો સંતો તો શ્વાસ જ આવે દિવસની વાતનું પાછો વળે કે ન વળે અહીં નહીં પુરુષ જાય તો આ તારીખનું કરવું હું સતી તોરલે જેસલજીને કીધું જેસલજી વચન નો આપતા ક્યાં કીધું તું ધનવા ડુંગરે વચન આપશો બરાબર લાગેલી ફકીરીઓ માલ દે રૂપા દેજી બે ને હું માવો છું હાલો સતી તોરલને જેસલને મળવા જાય બે મહાપુરુષો કચ્છ ધરામાં વખણાય છે હાલો એને મળવા દે મળેલા નહીં કોઈ દેવું અને અહીંથી સતી તોરલને જેસલજીને ઉમાવો છો કે મેવાડગઢમાં કોઈ માલદે ભગતને રૂપાદે સતી છે હાલો ને એને મળવા જાય ચારેય મહાપુરુષો હામ હામ હાલતા થયા વાળા વાથી માલદેવજી અને સતી રૂપાદે કચ્છડામાંથી સતી તોરલને જેસલજી હાલતા થયા રાજસ્થાની ધરામાં પહોંચ્યા અધવચ્ચે પહોંચ્યા બરાબર એ ડુંગર જે હાલમાં છે ત્યાં ચારે ચાર મહાપુરુષોના પ્રમાણ છે એને ધનવો ડુંગર કહે છે પાસે ઋણી નદી નીકળી છે ચારે મહાપુરુષો મળ્યા ઓળખતા નહોતા ખાલી પંજા મિલાવ્યા ને તો ખબર પડી ગયા તો કોઈ આપણા મહિલા લાગે છે આ શાન છે બાપુ પંજોસો ની શાન છે એમાં ખબર પડી જાય કે આ ભગત છે કે નથી માલદેવજીએ કીધું જેસલજી કે જેસલજી હવે પાછા મહિલા વિના જાતા નહીં હો આ વચન માંગી લીધું એને કોને માલદેવજી સમય આવ્યો મોરબી નગર નો વાયક સતી તોરલ એકલા જાય છે જેસલજી જાતા નથી બુઢા થઈ ગયા છે થોડી બીમારીમાં આવી ગયા છે સતી તોરલ ને કીધું કે હું નહીં પહોંચી વળું બધી ગદગંગા ને મારા દાદાથી જોહાર કહેજો જય સિયારામ કહેજો અહીંયા જોત ઝાંખી પડી બધી ગદગંગા કે છે કેમ આજે જોત કેમ ઝાંખી પડે છે સતી તોરલ બોલે છે કે જેસલજી બીમાર છે સર્ગના સમયા કરી ગયા હોય એટલું સતી બોલ્યા ને માલદેવજી થયા ઉભા એમ હું ન માનું મને ધનવે વચન આપેલું છે જો વહી જાય તો હું ન માનું મને મળ્યા સિવાય જવાય નહીં અને આખો સંગડો દીપક ગયા વીરા વેલડિયો શણગાર દેન ઉગેન અંધારમાં માલી એ આ ભજન છે અને સંગડો હાલ્યો આખો ખીમડો કોટવા ને રાવત રણસી ને આખો મેળાવડો હાલ્યો બધો અંધારના જાપે ગયા હજી થોડાક છેટા છે ગોવાળીને પૂછે ભાઈ પીરના શું સમાચાર છે કે મારી પીર વહી ગયા ને તો આજે ત્રીજો દિવસ છે હે ઓહો જની ને ભાઈ હતી ત્યાં રોક્યા હતા જેસલજીને એમને સતી તોલે કીધું જેસલજી વચન ન દેવાયો વચન દીધા પછી પાળવું પડે પણ આ તો પીર હતા કીધું સતી પોતાના પુન વિના પાર ને ગુરુ વિના મુક્તિ ન હોય પીર ને પોકારી લ્યો મારા ભાઈ ને પોતે જ પૂન કરવાની વાત છે કોક ખાઈને આપણે ન ધરાય પોતાને જામી પડવું પડે ભજનમાં રાત દિવસ ગણવાની નહીં હાથ છે આપણે ધૂનમાં કે હાવ સરળ ભાષા છે હાથ છે કરલો ઘરના કામ મુખસે બોલો સીતારામ કામે થતું જાય પેટી હાલતી જાય વિડીયો હાલતો જાય રામ રામ કેમ હું વાંધો
છેલે કલિકાલમાં એવું ભગવાને કીધું ઠાકરે કોને માગ્યું માં ચંગાવતી હે પ્રભુ આવા દુઃખ હવે માનવને નું આપો નારાયણ હતા વિષ્ણુ નારાયણ આ સતી ચલી આને હજીવન કયો બે હાથ જોડક માગો માગો પ્રભુ માગવાનું એટલું છે કે આવા દુઃખ હવે માનવને નું આપો તો એ નારાયણે ત્યાં વચન આપ્યું હતું બિલખાના પાદરમાં કીધું કે સતી જગતના માનવને કહેજો ખાલી મને યાદ રાખ દાદુ ન કરે તો કઈ નહીં આપણે વ્યવહારિક માણસો સહી સંસારી માણસો સહી હાથ પોર આપણે છૂટશે હાથ પોર બી આપણે વ્યવહારિક કામ કરી ધંધા કરી પણ એક પોર ક્યાંક ભજનમાં ઠેરાઈ જવું ક્યાંક ગુરુચરણમાં ઠેરાઈ જવું છેલ્લે ક્યાંય ન ઠેરાવ તો આપણા માત પિતા પાસે પહેલું તીર્થ છે સંતો કોઈ ભાગમાં ન હોય કદાચ ન મળે આપણને તો માત પિતા તો પહેલું તીર્થ છે પહેલા ગુરુ પણ ગીસે વાળા ગુરુ ગુરુ કહત કોણ ગુરુ તારે ગુરુ બિના પાર કોણ ઉતારે પહેલા ગુરુ માતા ઓર પિતા રક્ત બુંદ કે દોનું દાતા લાલ ફેળા ફરીશ ને એની કૃપા થા બાકી પહેલા ત્રણ ટીપા પાઈ દીધા હોત ને ખેલ જ ન હોય કઈ દુનિયા જ ન હોય એટલે પહેલા ગુરુ છે આપણા આવ્યા અંધાર બધો જામ્યો આખો આવ્યો ને સમાધિ માથે ઉભા રહ્યા સતી આરાધ કર્યો છે વાલા એ જસલજી વચન સંભાળી વેલા જાગજો વચન ચૂક્યા તો ચોરાસીમાં જાય તાલ ને તંબુર સતીના હાથમાં સતી કરે અલખ ને આરાધ ધણીને પોકાર કર્યો હે અલખ ધણી હે રામદેવજી મહારાજ આ સમયે અમારી લાજ રાખ ખાલી વાલા એક ભજન ઈ ને કોઈ નિંદરમાં ઘરાયેલ જાડેજા જાગજો મત કરો નિંદર છે પ્યાર સમાધિ તોડીને બે હાથ બહાર કાઢી આવો ચાર ભજનો સાંભળ્યા ને સમાધિમાં આપણે જાગ્રત સાંભળી તો ફેર નથી પડતું તો સમાધિમાં સાંભળી ગયા વહી ગયા તો સાંભળતા એ સંતોના ઘરનો ખેલ છે વાલા ગુરુના ઘરમાં રમત જોઈ આવી એ રમત કોઈ દીધું જોઈ જાય ને તો મજા આવી જાય આ વાતો માથે વાતો વાતો માથે વાતો તો નીકળે જ રાખો એક અનુભવ આપણે હોદ્દા ભાઈ બીજી વાત કરતા હતા એક દો બધું કાંઈ વધ્યું નથી બધું ભણ્યા તો નથી જાય બીજીમાં નપાસ છે હાથ વરે ગયા નિશાળે પણ સાહેબે અમારા ભજન પ્રેમી હતા નીકળી ધૂન જ ઘરે રહી કે મારી પાસે પ્રાર્થના ધૂન મન તારે એક જ કામ કરવાનું ભણેલા છે આપણે મારા ગુરુ મારા સાહેબ કહેવાય આપણા ગુરુ જ કહેવાય હજી સાહેબ છે મારા દિલીપ સાહેબ નાની મારા દરબાર છે મારા એ મારા ગુરુ છે શિક્ષક દિલીપ સાહેબ હજી હાલમાં છે પણ કે બેટા તારે ધૂન જ કરો ધૂન કરીને ભજન કરીને પ્રાર્થના કરી કાંઈ આ જે થતી હોય ને આપણી બોલો હાથ વર એક જ કામ કર્યું આ બચપનમાં હાથ બહાર કાઢ્યા બે માલદેવજી કે એમ ન માનું આપણે તો બથોબથ મળવાની વાત છે ખાલી એમ નહીં અને પછી સમાધિ તોડીને બહાર નીકળ્યા મહાપુરુષો માલદેવજીને બથોબથ મળ્યા ગતગંગાને મળ્યા બધી ગતગંગાને દાદા જોહાર કીધા અને પછી પાછી નવી નવી સમાધિ ગળાય બીજી સમાધિ ગળાણી ને પછી સ્વર્ગના સામિયા કર્યા ભાઈ મહાપુરુષ સતી ધોરલે અને જેસલજી હજી એમનો આગલો ઇતિહાસ બહુ જબરો છે રાતોની રાત કદાચ વાગોલે રાખીને પણ છેલ્લે પોણા છ થઈ ગયો એમાં હું દહ દહ વગાડેલા છે આ તો ટેવ છે પણ ગરાક જોઈ દાદા અમારા દાદા આજે મળી ગયા ગરાક પ્રફુલ દાદા વાહ વાહ આ માલ ઘણો પણ આના ફરે માલમી જોઈ આ બજાર કઈ ખબર હીરા ઝવેરાત ની બજાર છે બકાલાની બજાર નથી આ હીરા ઝવેરાત અને હીરાનું કઈ ન ઝવેરાત નું કઈ ન આવે એનથી થાકી જાય આપણે એક મહાત્મા હતા ને જંગલમાં ભજન કરતા હતા એક કઠિયારો પાસે લાકડા કાપીને અવાજ આ મહાત્મા કાન માથડાય હવે કહેવાય નહીં સાધુ રે એટલે કઈ કહેતો નહીં કઠિયારને બોલાયો બે ત્રણ દિવસ અવાજ સહન કર્યો પછી બોલાયો ભાઈ અહીંયા તો શું કરશો કે બાપુ હું લાકડા કાપું છું મારું ઘરનું ગુજરાન આવે છે કોઈ વાત નહીં સારું સારું એક કામ કરીને મારો દીકરો કાં આ થોડોક આઘો જાને ચંદનનું જંગલ છે આ
આખો લાકડાનો વેપાર કરે એનો કરી વધારે મળશે. ત્યાં થોડોક આખો કાઢ્યો, બાપુ શાંતિ થઈ ગઈ અને ઓઈલો ધંધે વર્ગી ગયો તો સુખી થઈ ગયો. ચંદન નો વેપાર કરે સુખી થઈ જાય ને. પછી બાપુ પાંચ, બાપુ બહુ સારું છે, હે બહુ સારું થઈ ગયું. હા બાપુ આજે એક કામ કરી, એ જંગલ મૂકી દે, એની થોડોક આગળ જાય ને, ત્યાં ચાંદીની રૂપાની ખાણું છે એનો વેપાર કર. હે બાપુ હા ગયો આગળ એનો વેપાર કર. પછી તો ગાડીઓ તારે બંગલા તું રેડી બધું. પછી કાયમજી બાપુ પાંચ દર્શન કરવા જતો ને, પછી મહિનો વહી જાય ને, દોઢ મહિનો વહી જાય એવું બધું. એક દી પાછો બાપુ યાદ આવે, બાપુ પાંચ આવું જરા, આ બધું બાપુની કૃપાથી જ થયું છે. બાપુ બેઠા તું હું ભાઈ હવે બાપુ બહુ સારું છે, હજી એક તારે કામ કરવાનું, થોડોક આગળ વધી જાય મારો દીકરો. ત્યાં છે ને સોનાની ખાણો છે, સોનાનો એનો વેપાર કર. અને કર્યો વેપાર, તા તો પેઢીઓ ન ખાવા માંડ્યો, પેઢી ન ખાણ્યો. પણ બાપુ ત્યાં છ મહિને જાય, પછી આ પેઢી વધી ને તા બધું ઓલું અરું થઈ ગયું, પાછું કાયમ જતા ને એ ઓછું થઈ ગયું. પછી પેઢીઓ ન ખાણી એટલે તો બાપુ મળશું નિરાય. છ મહિને ગયો તો પાછું બધું બાપુ ભાઈ હવે ભાઈ કેમ છે, બાપુ હવે તો પેઢી ન ખાઈ ગયો. પણ દીકરા હજી આગળ જવું પડશે. ન્યા બાપુ શું છે કે ન્યા હીરા જવેરા છે એનો વેપાર કરી. તો હીરા જવેરા તો વેપાર હોય, પછી એમાં ખામી હું હોય, હીરાને પારખવારા જવેરાતને પારખવારા હોય એમાં ખામી હું. પછી પછી તો વરહ વરદી વહી ગયો ને એમાં થાક ગયો, બધું ભેગું થઈ ગયું ને એટલી માયા કુટુંબ પરિવાર પછી એમાં ઘૂસવાનો થાક ગયો. પછી હવે હું શાંતિ કઈ મળતી પાછો બાપુ ભાઈ, બાપુ કે બાપુ આ બધું મેળવી લીધું પણ શાંતિ નથી આ ભાઈ. મારી પાસે બે જાય ને હું તું કહેતો કે આ ટક 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 કયો સોઈટો બે જાય મારી પાસે હું આટું બેઠો થઈ એટલે ખાઈનું થી થાકી જાય. પછી સમજાણો છેલ્લે આપણે થાકવાનું જ રહેશે. આ તો ઠીક છે, ચડતું લોહી જતા થાક થોડુંક આમ, બાકી હવે બુઢાપો આવે છે ધીમે ધીમે, એટલે 50 વર્ષ પછી ધોરું જાય ઉતારવું પડે, કાંડો કાંડ પડી જાય. 50 વર્ષ પછી ધોરું કાઢ નાખવાનું. બાલ બચ્ચા હોય આપણા, આપણા સંતાન હોય ને કેનું વાલા બાપ પ્રેમથી સંભાળો, અને થઈ જવાનું હળવું હોય હળવા ફોઈ જાય જ્યાં જાય ત્યાં. માં ધરાને આપણો ભાર ન લાગે, આની માથે હાલીને આપણો વજન લાગે છે. ભક્તિનો માર્ગ ફૂલડા કરી પાંખડી વાલા હાવ ફૂલ જેવો છે. સદાર બાપુ કહે છે ભાઈલાલભાઈ મજા વાહ કેવું મજાનું થયું છે, કહે લોક દિલડું દીવાનું. પછી જ્યાં જાવ ત્યાં આવકાર મળે, પણ કઈ મળે ખબર, સવારામ બાપાની વાણી બોલે 36 અક્ષર નો વિસ્તાર નાગા અક્ષર 9 બાદ કરીને હાલો તો હારા કે હો. ઈ ક્યાં ખબર, જગતમાં આવાસી માનવ તરીકે તો કોઈથી છલ નહીં કરવાનો, બે અક્ષર. કોઈથી કપટ નહીં કરવાનો, 3 અક્ષર. અને છેલ્લા 4 અક્ષર ખટપાટ, કોઈની નિંદા કરવી નહીં સાંભળવી, આથી કાંઈ લાભ નથી, લાઈફનું નુકસાન. અને આપણે ન કરતી કર્મ છે એમને ભોગવવું પડે, કોકને સાંભળીને ને એવું હતું. એ કર્મ છે એમને એમ લાગે, કર્મ કર્યા વિનાનું કર્મ લાગે યા નિંદા. છેલ્લે પ્રફુલ દાદા કે એમ ધૂન કરી ત્યારબાદ આનો અંત નથી વાળા, પણ આપણે કાયમ રે બટકા ભૂખ્યું રહેવાનું એટલે મજા આવે. ઓબા આવી જાય અહીંથી ભાઈ એટલા હળવા ને ટેસ્ટ નિંદર આવી જવી જોઈએ. તો ભજનમાં ગયા પ્રમાણે અહીંથી જઈને ઉપાધિ વધે અને ભજન નો ફલાણે હારું ન ઉગાડ્યું, ફલાણે હારું સાંભળ્યું નહીં, ફલાણે આમ ગાયું નહીં હારું, એવું આમાં હોય તો આમાં આનંદ જ હોય છે. તમે પ્રેમથી સાંભળો ને પ્રેમથી ગાય રાત જાગરણ થાય, આથી વિશેષ બીજું કઈ આમાં ભાવના હોય તો ભાઈ જેની ભાવના હોય દર્શન દે આમાં એવું થાય. પણ જો નિષ્દિન સદગુરુ ચરણ સેવે તો અભયદાન ગુરુ પલ મે દે, તો અભયદાન ગુરુ પલ મે દે. કબહુ કલેર દરિયાઓ કે બેડા પાર હો જાય, બ્રહ્મ દેવતા છે દાદા છે કોકે ને આત્મો રાજી થઈ ગયો મોજ આવી ગઈ ને વાલા, ઈ જ આશીર્વાદ. આ બધું હાલે 45 આમને માલે નું કારણ ઈ છે, દાદા જેવાના આશીર્વાદ મળેલા, તમારા બધાનો પ્રેમ મળેલો છે એટલે થાક નથી લાગે. થાક તો ખોટાને બધ ભરેલ થાક લાગે. બાવળિયાથી છોડી દે બાથું, ચરણે સાહેબને થાતું,
સવારામ બાપા કે મુખેથી પછી કહી જાત પછી થાકવાનું નહીં, થાકલો તો આજે ભજન સાંભળી લેતા હજી પાછું એવી ભાવના જાગવી જોઈએ હજી ક્યાં કામ કરી. અમારે આ ચંદુભાઈ ને બધા અમારે 12મી 13મી વાળા ના, અમારે શિવરાત્રી ભગવાન નો પર્વ હમણાં આવ્યો જાય છે. એ એક આનંદ હતો મારે ઘર આંગણે અવસર બધા મહાપુરુષો ના દર્શન થાય, ત્યાં આપ જેવા પ્રેમી આત્મા નો દર્શન થાય. પણ હું સાલ સાહેબે બધું ઉપર કડક કર્યું હતું તો મેં કીધું અમારે અમારી સાહેબ બેઠા છે દત્ત મહારાજ, એ સાહેબ નો હુકમ નથી નકરતો બધું આવું થાય નહીં. એટલે એ સાહેબ નો હુકમ નતો એટલે સરકારનો નિયમ મુજબ આપણે બધાને હાલવું પડે. પણ અહીંયા શિવરાત્રિ છે દાદાને જો અહીંયા યાદ આપણને પ્રભુ દાદા આપણને મેળો યાદ કરો. અરે મેળો મેળો ને રામદા ભેળો લાલગી મેળાવડો રહ્યો તાલગી રામદા હટે એમ નથી. રામદાસ કોઈ તન દુખી કોઈ મન દુખી કોઈ ચિંતા ચિત ઉદાસ થોડે થોડે સબ દુખી સુખી રામ કે દાસ જેટલા રામના દાસ બિના ની સુખી જ હોય. ઠાકરને જે કૃપા થઈ જાય કે આજ માંથી ભાર લઈ જાય અને હળવો કરો એટલે આપણે બધા સુખી છીએ, આપણે રામના દાસ છીએ. મારે મારા સદગુરુ મારાનું નામ છે રામદાસ બાપા, જે મારા ગુરુ ની ગુરુના નામમાં મારું નામ હમાણું તું જો જે રામદાસ મારા ગુરુ ની જે છે બાકી ગુરુના હૃદયમાં હમાઈ ગયેલા છે, એના ચરણમાં હમાઈ ગયેલા છે. આપ જેવા પ્રેમીના હૃદયમાં હમાઈ જાય. આ રાત તો યાદ રહેવી જોઈએ આપણે, અહીંયા ભજન કરીને ભજન યાદ હોય આપણે જીવી તાલગી યાદ રહેવા જોઈએ. દબાસણમાં ભજન એક બે દિવસ નહીં પણ જીવી તાલગી યાદ રહેવા જોઈએ અને એવું મળવાનું એ દુઃખ તો બધા ભાંગીને ભૂકો થઈ જવા જોઈએ. દુઃખ હોય કોઈ મન દુઃખ હોય ભાંગીને ભૂકો ભજન બસ એથી કોઈ આનંદ છે. એક પોર ધણી માટે કાઢવાનો, માં ભગવતી માટે કાઢવાનો, માં આશાપુરા માટે કાઢવાનો, ધર્મ માટે કાઢવાનો, સેવા માટે એક પોર આપણે સંસારીને કાઢવાનો. 4 કલાક પૂરતો આપણે હળીમળીને બધા આનંદ કરી લઈએ એટલે ઠાકર રાજી માં ભગવતી રાજી. ભલે ને હાથ પર પછી વ્યવહારિક કામ કરતા હોય બધા છેલ્લે ઠાકરને યાદ કરી ધૂનમાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી.